નમસ્તે બાળકો, આજે આપણે જોઈએ કે જેમાં વિષય ગણિત ભણવાનું છે. કયો વિષય ભણવાનું છે? ગણિત. ગણિતમાં આપણે ક્યાં સુધી અંક શીખ્યા હતા? 1 થી 37 સુધી. ક્યાં સુધી? 37 સુધી. તો આપણે શું કરીશું? ત્યાં બોલીશું અને લખીશું. શું અહીંયા લખ્યું છે? અંક બોલો અને લખો. રોજ બોલે જવાનું અને લખે જવાનું, એટલે આપણને શું થાય? યાદ રહી જાય. ચલો બોલો મારી સાથે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, છગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. કેટલા થાય? દસ. હવે કઈ લાઈન આવશે? અહીંયા દસ તે પૂરી થઈ તો કઈ લાઈન આવશે? હા, 11 ની. કઈ લાઈન આવશે? 11 ની. ચલો બોલો મારી સાથે. 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ સગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવડ 19, બગડાનું મીંડું 20, બગડાનું મીંડું 20. હવે કેટલા થશે? અહીંયા બગડાનું મીંડું 20 થશે. કઈ લાઈન આવશે? 21. કઈ લાઈન આવશે? 21. તો બોલો, બગડ એકડ 21, બે બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25. પછી શું આવે? બગડ છગડ 26. પછી શું આવે? બગડ સાતડ 27. પછી બગડ આઠડ 28. પછી શું આવે? બગડ નવડ 29. પછી તગડાનું મીંડું 30. અહીંયા શું આવ્યું? 10. અહીંયા 20 અને અહીંયા 30. અહીંયા કેટલા હતા? 1. અહીંયા કેટલા થયા? 2. અહીંયા કેટલા થયા? 3. તો હવે કઈ સેલી લાઈન આવશે? અહીંયા તગડે 3 ની. તો ચલો બોલો મારી સાથે. તગડ એકડ 31. પછી તગડ બગડ 32, બે તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37. ક્યાં સુધી આપણે શીખ્યા હતા? તગડ સાતડ 37. હવે આજે આપણે શું શીખવાનું છે? તગડ આઠડ 38. કેમ થાય? તગડ આઠડ 38 થાય. કેવી રીતે બોલવાનું? તગડ આઠડ 38 નો મહાવરો કરો. ફરીથી, 38 નો મહાવરો કરો. હવે 38 આપણે કઈ રીતે લખીશું? અહીંયા ખંજરીના મણકા ગણીશું ત્યારે ખબર પડશે. ચલો ગણો બધા મારી સાથે. 1 પછી 2 3 4 5 6 7 8 9 અને કેટલા થાય? 10. કેટલા થાય? 10. તો આ ખંજરીમાં કેટલા લખીશું? 10. હવે બીજી ખંજરી ગણો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 અને કેટલા? 10. કેટલા લખું? 10. હવે આ ખજરી ગણો. ચલો, 1 2 3 4 5 6 7 8 9 અને કેટલા લખું? 10. કેટલા લખું?
दस। सरस, बधा गणता आवड़ी गई नही। हवे चलो आगळ, एक बे त्रण चार पांच छ सात अने आठ, केटला थया आठ। आमा दस खंजरी पूरी थई नही। हवे आ खंजरी आपणे गणीशुं दस दस नी, केटली थई आ रही एक। हवे आ खंजरी केटली छे, बीजी नंबर नी। हवे आ खंजरी ત્રીજા નંબર ની, તો અહીંયા શું આવ્યું, ત્રગડાનો ત્રણ, અને આ છેલ્લી ખજરીમાં કેટલા છે, આઠ, તો અહીંયા કેટલા મૂકીશું, આઠ, તો ગણ આઠ આડત્રીસ, તો હવે ગણો, દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ, તો અહીંયા કેટલા લખ્યા છે, ત્રીસ, ત્રીસ અને કેટલા આઠ, ત્રીસ અને આઠ કેટલા થયા આડત્રીસ, તો ગણ આઠ આડત્રીસ, તો અહીંયા શબ્દોમાં ચલો બોલો આડત્રીસ, ચલો બોલો આડત્રીસ, સરસ। હવે શબ્દોમાં લખો મારી સાથે અંકોમાં, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ। હવે આ બોક્સમાં લખવાનું નથી, ચલો આ બોક્સમાં બોલો, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ। હવે આ બોક્સમાં લખવાનું નથી, હવે આ બોક્સમાં લખીશું, ચલો બોલો મારી સાથે, સરસ। તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ। હવે આ બોક્સમાં લખીશું નહીં, હવે આ બોક્સમાં ચલો બોલો, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ આઠડ આડત્રીસ। હવે આ નોટમાં આપણે આ રીતે ખાના છોડીને લખવાનું છે, આ રીતે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું, પણ ત્યાં ખાના છોડવાના નહીં, આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, અને પણ કેવા સુંદર અને સારા અક્ષરે। આપણે શું ભણ્યા, તગડ આઠડ આડત્રીસ, હવે શું ભણવાનું છે, તગડ નવડ ઓગણચાળીસ, તો અહીંયા બોલો ચલો, તગડ નવડ ઓગણચાળીસ નો મહાવરો કરો, ફરીથી ઓગણચાળીસ નો મહાવરો કરો, અહીંયા કેટલા લખેલા છે ઓગણચાળીસ, તો આપણે અહીંયા કેવી રીતે લખીશું, અહીંયા મણકા ગણીશું ત્યારે આપણને ખબર પડશે કે આ ઓગણચાળીસ ની ખંજરી છે। તો ચલો અહીંયા ગણો મારી સાથે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને કેટલા થાય દસ, કેટલા થાય દસ। હવે આ ખંજરી ગણો ચલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને કેટલા થાય દસ, કેટલા થયા દસ। હવે આગળ ચલો વણકા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, કેટલા થયા દસ। હવે આ ખંજરી ગણો ચલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને કેટલા થયા નવ, કેટલા થયા નવ વડે નવ, આ દસ થયા નથી, તો અહીંયા આપણે ગણવાનું છે દસ વીસ અને ત્રીસ। આપણે ખંજરી ગણીએ, એક બે અને ત્રણ, એક ને બે ખંજરી હોય તો અહીંયા કેટલા આવે બે આવે, પણ અહીંયા કેટલી ખંજરી છે ત્રણ, તો તગડાનો ત્રણ અહીંયા લખવાના, અને પાછળની ખંજરીમાં કેટલા છે નવ, તો અહીંયા પાછળ કેટલા મૂકીશું નવ, તો અહીંયા કેટલા થાય દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ અને કેટલા ઉમેરીએ નવ, ત્રીસ ને નવ ઓગણચાલીસ, આગળ ત્રીસ નો તગડો અને પાછળ નવ નો નવડો, એટલે તગડ નવડ ઓગણચાળીસ। અહીંયા શબ્દોમાં લખ્યું છે, શું લખ્યું છે, ઓગણચાળીસ, ચલો મારી સાથે બોલો, તગડ નવડ ઓગણચાળીસ,
તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ હવે આ બોક્સમાં લખવાનું નથી ચલો આમાં બોલો તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ હવે આ બોક્સમાં લખીશું નહીં ચલો આ બોક્સમાં બોલો 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 તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ તગળ નવળ ઓગણ ચાલીસ હવે આ બોક્સમાં લખીશું નહીં આ રીતે શું ભણ્યા આપણે આજે આડત્રીસ અને ઓગણ ચાલીસ અહીંયા કેટલા સુધી હતું સાડત્રીસ તો ચલો લખો તગળ આઠળ આડત્રીસ તગળ નવળ ઓગણ ચાલીસ તો અહીંયા શું શીખ્યા આપણે આડત્રીસ અને ઓગણ ચાલીસ આ રીતે સારા અક્ષરે આડત્રીસ અને ઓગણ ચાલીસ નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી દેવું